હેલો મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી ચેનલ વિવેકાનંદ એકેડેમી ઓફ લર્નિંગમાં. અને આજે આપણે વાત કરીશું બીકોમ સેમ વન જે ઓનલાઈન એક્ઝામ માટેનું સ્કેડ્યુઅલ છે એપ્રિલ મે 2021 ગુજરાત યુનિવર્સિટીનું, તેના વિશે આપણે આજે વાત કરવાની છીએ. તો તેમાં જોઈએ તો બીકોમ સેમ વનનું ફર્સ્ટ પેપર રહેશે શુક્રવારે. બે પેપર છે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે. જનરલ ઇંગ્લિશ P105નો બીકોમ સેમ વનનું પેપર છે જે શુક્રવારે 30 એપ્રિલ 11:30 કરીને 12:30 તેનો ટાઈમ છે. પછી છે નંબર 2-3માં બીકોમ સેમ વન CC102 હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ P102, તેમાં સેટરડે તે છે 1 મે 2021 11:30-12:30 બધા પેપરોનો ટાઈમ એક જ છે 11:30-12:30. પછી છે નંબર 4 પર બીકોમ સેમ વન CC103 એકાઉન્ટન્સી IP103 એકાઉન્ટન્સી 1 છે, તેમાં 103 તેનો કોડ છે. તો તે છે પેપર સોમવારે 3 મે 2021 રોજ 11:30-12:30. પછી નંબર 5 પર છે CC103 કોમર્શિયલ કોમ્યુનિકેશન 1, તેનું ટ્યુઝડે 4 મે 11:30-12:30 છે. પછી છે 6 નંબર પર CE ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ P101 વેનઝડે 5 મે 2021 તો 11:30-12:30 તેનો પણ ટાઈમ છે. પછી નંબર 7 પર છે બીકોમ સેમ વનનું CE સ્ટેટિસ્ટિક્સ વન તેનું પેપર છે. એ બધા જે 3 પેપર છે તેમને અલગ અલગ ઓપ્શનમાં છે બધું. 6, 7 અને 8 પ્રથમ છે CE ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, CE સ્ટેટિસ્ટિક્સ અને CE કોમ્પ્યુટર એપ્લિકેશન. આ 3 અથવામાં પેપર છે માટે વેનઝડે 5 મે 3 પેપરો છે 11:30-12:30 તેનો ટાઈમ છે. અને પછી બધા 8 થી કરીને 13 સુધી બધે પેપર એ બધા તમારે જે અથવામાં આવતા હોય તે પેપરો છે બધા. તો તેમાં છે CE કોમ્પ્યુટર એપ્લિકેશન પહેલામાં SE ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1, SE એડવાન્સ બિઝનેસ મેનેજમેન્ટ, SE સ્ટેટિસ્ટિક્સ P101, SE કોમ્પ્યુટર એપ્લિકેશન અને SE સેક્રેટરિયલ પ્રેક્ટિસ. આ બધા જે પેપરો છે તે 6 મહિના 11:30-12:30 તેનો ટાઈમ છે. તો આ રીતે બીકોમ સેમ વનના વિદ્યાર્થીઓ માટેનો આ રીતનો પરીક્ષાનો સ્કેડ્યુલ છે ગુજરાત યુનિવર્સિટી માટે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને સાઇડમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો. અને આ સિવાય અમારો ગુજરાત યુનિવર્સિટીનો ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ છે, તેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના દ્વારા તમે અમારી સાથે જોડાઈ શકો છો. અને આ સિવાય બીકોમ સેમ વનના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂકેલ છે અને થતા રહેશે, તો તેના પણ તમે વિડીયો જોઈ શકશો, તો અમારી સાથે જોડાઈ શકો છો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.